ગુજરાતીઓ માટે હરખના સમાચાર સામે આવી છે નૈઋત્યનો ચોમાસુ ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસુ બેસી જાય તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસુ પ્રવેશ કરી શકે છે સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસુ 12 થી 13 દિવસ વહેલું છે આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં છૂટા સમયે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તેર જિલ્લાઓમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરાય છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ છે